आ तरफ बिल्डर दशरथ रबारीना ભાઈએ આપઘાત કર્યો છે। હિતેશ રબારી નામના શખ્સે પોતાના માથાના ભાગે ગોળી મારી અને આત્મહત્યા કરી લીધી છે। હિતેશ નામના શખ્સનો મૃતદેહ નવસારી મટવાડ ગામે પોતાના જ ફાર્મ હાઉસમાં મળી આવ્યો છે। તો પોલીસને ઘટના સ્થળેથી બંદૂક પણ મળી આવી છે, જો કે પોલીસને આ યુવાનની હત્યા થઈ હોવાની પણ આશંકા સેવાઈ રહી છે। તો હાલમાં જ મૃતદેહને સુરતમાં પીએમ માટે મોકલી દેવામાં આવ્યો છે। तो आंगे વધુ માહિતી મેળવીશું અમારા સહયોગી કીર્તેશ પાસેથી। જી કીર્તેશ, પહેલા તો સવાલ અહીંયા એ થઈ રહ્યો છે કે આ આત્મહત્યા છે કે પછી હત્યા છે, પરિવારજનો શું કહી રહ્યા છે? ચોક્કસપણે સુરતના નામી બિલ્ડર દશરથ રબારીના ભાઈ હિતેશ રબારીએ નવસારીના પોતાના ફાર્મ હાઉસમાં પોતાના લંબુ રિવોલ્વર મૂકી આપઘાત કરી દીધો છે। જો કે પરિવાર દ્વારા એની હત્યાની આશંકા વ્યક્ત કરાતા પોલીસે પોસ્ટમોર્ટમ માટે મૃતદેહને સુરત સિવિલમાં ખસેડ્યો છે, પણ પોલીસની પ્રાથમિક તપાસમાં આપઘાત હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ આવ્યું છે। પણ આ મામલે હાલ પરિવાર કોઈ પણ બોલવા તૈયાર નથી। જો કે આ પરિવાર બિલ્ડર હોવાથી જે મરનાર હિતેશભાઈ છે એ ઘોડાના બી શોખીન હતા અને બોલિવૂડની હસ્તીઓ જોડે બી એમના ઘણા ફોટા પાડવામાં આવેલા છે અને તેઓ મોટી હસ્તીઓ જોડે જોડાયેલા હતા। જોકે મોટી સંખ્યામાં એમના પરિવારજનો અને મિત્ર મંડળ સુરત સિવિલ હોસ્પિટલ પહોંચ્યું છે, પણ આ મામલે હજુ પણ કોઈ પણ જાતનો કોલ પાડવામાં આવ્યો નથી। જી, આત્મહત્યા અંગે તેમનું શું કહેવું છે? માની લો કે તેમણે આત્મહત્યા કરી હોય, જે રીતે પોલીસ પણ પ્રાથમિક તપાસમાં કહી રહી છે, તેની પાછળનું કોઈ કારણ પરિવારજનો આપી રહ્યા છે? ચોક્કસપણે અત્યારે પરિવાર દ્વારા એક પણ વાત સામે પરિવાર દ્વારા કહેવામાં આવી નથી। પોલીસની પ્રાથમિક તપાસમાં માત્ર આત્મહત્યા છે તેટલું જ પુરવાર થયેલું છે। જોકે પરિવારની હાલત એ રીતની છે કે કંઈ પણ બોલવા માંગતા નથી, જેને લઈને પોલીસ બી હાલ મૂંઝવણમાં છે અને એમના મૃતદેહનો અંતિમ ક્રિયા બાદ પોલીસ તપાસ કરશે, તેમાં અનેક ઘટસ્ફોટ થાય તેવી શક્યતાઓ પોલીસે વ્યક્ત કરી છે। જી જી, એટલે વધુ તપાસ બાદ આખરે ઉકેલ આવશે કે આત્મહત્યા છે કે પછી હત્યા છે। કીર્તેશ, આપનો આભાર અમારી સાથે જોડા બદલ।